प्रेम तणु पाथरणू
પ્રેમ તણુ પાથણો ને. પ્રેમ બરોબર છે, પ્રેમમાં પણ અભાવો આવે. નવ મણકાની માળા લઈને હા ઉધાર કરી લે આ જીવાત્માનો, ને ખુદમાં વિશ્વવિધાતા પરાશક્તિ માં ખુદ આવ્યા છે. સ્વને સમજીને સ્વને ઓળખીને આ જીવાત્માનો ઉધાર કરી લે. અને કહીએ છીએ ને તકો વારંવાર પણ આવે નહીં. હા, કોઈ પણ તક છે એ વારંવાર ન આવે. જે મળી છે તે માણી લ્યો, સ્વને ઓળખી સ્વને માણી લ્યો. હા, અને આ શીડી આપણે રાખવી પડે નવ મણકાની. ઘણી વખત આપણે કહીએ છીએ ને ઝીણી ઝીણી બાબતમાં લૌકિક અમુક સંઘર્ષો આવે, પણ એમાંથી આપણે કેમ સામનો કરીએ? અટલ વિશ્વાસ હોય ને એનો તમે સામનો કરો ને એટલે તમને એમાં રસ્તો સામે દેખાય. હા, બીજ જમીનમાં વાવ્યું હોય ને એટલે એનો કોટો દેખાય. વાવી તો દેખાય ને, વાવ્યું જ ન હોય તો દેખાય નહીં. એવી રીતે અટલ વિશ્વાસ રાખી અને જો આપણે આગળ વધીએ. સંઘર્ષ જીવનમાં આવે આવે ને આવે, અને સંઘર્ષ આવે તો જ આપણે કર્મના ઋણ બંધનમાંથી મુક્ત થઈએ. હા, આવે આવ્યા વિના રે નહીં. આવે એ સારું, આવે તો એ દિવસ વિયો જાય, નહીં આવે તો વિયો જાય ને દિવસ. પણ સંઘર્ષનો સામનો કરવાથી આપણા જે કર્મના ઋણ બંધન છે એમાંથી આપણે મુક્ત થઈએ, અને આમાંથી મુક્ત થશું તો માના ખોળા સુધી આપણે પહોંચી શકશું. સરસ. જય મા વિશ્વંભરી. આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા ગરીબીની છે. તો મનુષ્ય ગરીબ શું કામે બને છે? ગરીબ શું કામે બને છે એ વાતની આજે વિશ્વને ખબર નથી. એટલા માટે આજે ગરીબી હટાવવા માટે આજની દુનિયામાં તમામ દેશો ખૂબ મહેનત કરે છે, પણ ગરીબી હટવાનું નામ નથી લેતી. શું કામે? કારણ કે એને ગરીબી કેમ વધે છે એનું પાછળનું એને કારણ ખબર નથી. એ માટે શ્રી મહાપાત્ર સાચી સમજણ આપતા કહે છે કે મનુષ્ય શું કામે ગરીબ બને છે? ઉપર કર્મનો સિદ્ધાંત અટલ છે. પાછલા જન્મોનું જે કર્મ હોય તે પ્રમાણે જ તેને ફરી નવો જન્મ મળે છે. જો તેમના પાછલા જન્મોના કર્મ સારા હોય તો તેને ઉચ્ચ કેટેગરીમાં જન્મ મળે છે. એમના કર્મ મધ્યમ હોય તો મધ્યમ કેટેગરીમાં, અને એમના ખરાબ કર્મ હોય તો નીચેની કેટેગરીમાં એને જન્મ મળે છે. તો પાછલા જન્મોમાં જેમને હીન કર્મ કર્યા હોય, પોતાના કર્તવ્ય અને ફરજનું એને પૂરેપૂરું પાલન ન કર્યું હોય, પુરુષાર્થ અને જાત મહેનત કર્યા વગર પોતાના કર્મનું ખાવાને બદલે બીજાના અણહકનું ખાધું હોય, બીજાના કર્મોનું એમને ખાધું હોય, અને એવા લોકો છે કે જેમને પોતાને કોઈ જાતનો અધ્યાત્મના માર્ગે અનુભવ ના હોય, અને એવા લોકો જ્ઞાનની ખોટી ખોટી વાતો કરી અને મનુષ્યને લોકોને ખોટે ભક્તિના રસ્તે વાળી દે છે, તેના હિસાબે તેનું કર્મનું બેલેન્સ ખતમ થઈ જાય છે. પોતે પણ તામસી ભક્તિમાં ભક્તિ કરી અને બીજાને પણ એ ભક્તિમાં પાડે છે, જેથી એનું કર્મનું બેલેન્સ પૂરું થઈ જવાથી એ પછીના જન્મમાં હીન જગ્યાએ ગરીબ બને છે. જો મનુષ્યને જન્મોજન્મ ગરીબ ના બને એના માટે શું કરવું જોઈએ? એના માટે શ્રી મહાપાત્ર કહે છે કે જો મનુષ્ય 11 વર્ષમાં વિધાતાની આરતી કરે, દિલથી હૃદયપૂર્વકથી જે આરતી કરે, તો એના જન્મોજન્મના કર્મ ફળ પણ બદલી જાય છે. જો માએ બતાવેલી
मूलभूत भक्ति त्रण स्टेपनी भक्ति छे ए प्रमाणे कर्तव्य कर्म करे एटले के पोतानुं कर्तव्य अने फरजनुं पालन करे अने शक्तिनी आराधना एटले के कर्म भक्ति करे अने कर्मयोगी बनवा माटे पोतानी पासे अध्यात्मना मार्गे जे सत्यना रस्ता पर चाली अने पोतानो अनुभव पोतानी आवडत ए समाजना उन्नति माटे एनो सदुपयोग करे तो ए एना जन्मोजन्मना जे दरिद्रता छे एनी गरीबी छे एमांथी ए बहार निकळी अने एनो नवो जन्म उच्च केटेगरीमां थाय छे। वैदिक संस्कृति छे एना कार्यमां जो पोते सहभागी बनीने कार्य करे तो पण एना कर्मना बेलेंसमां वृद्धि थाय छे अने ए एने वृद्धि थता एनो नवो जन्म पण उच्च केटेगरीमां थाय छे। तो आजे विश्व पासे गरीबी हटावा माटेनुं कोई सोल्यूशन नथी, ए माटे जो मानवी आ प्रमाणे चालशे ने तो ए जन्मोजन्म क्यारे पण गरीब नहीं बने। अने माँनी भक्ति करीए आपणे तो ए बे वस्तु आपे छे, जो कोई ने जन्मोजन्मना दुखोमांथी मुक्ति जोती होय तो ए पण मळे छे आपणने, अने एनाथी विशेष जो मनुष्यने आगळ वधवुं होय तो ए ऋणबંધનમાંથી મુક્ત થાય અને માએ બતાવેલા માર્ગ ઉપર ભક્તિ કરે તો એ જન્મોજન્મના ફેરામાંથી મુક્ત બને છે। હવે એ મનુષ્યએ નક્કી કરવાનું છે કે આપણે શું જોઈએ છે, તો એ પ્રમાણે દરેક લોકો ચાલશે તો આ વિશ્વની અંદર ક્યારેય પણ કોઈ ગરીબીની સમસ્યા રહેશે નહીં। જય માં વિશ્વ, માણસ ગરીબ જ ન બને, હા ગરીબ જ ન બને, એવું કાર્ય કરીએ, એવું સરસ મજાનું આપણું જે કર્તવ્ય છે એ પૂરું જો નિભાવીએ અને પ્રમાણિકતાથી જો જીવન જીવીએ, બીજાનું ન જોતા સ્વયંનું જોઈને જો આપણે કાર્ય કરીએ ગરીબ થઈએ જ નહીં। કારણ કે પ્રકૃતિનો નિયમ, કર્મનો સિદ્ધાંત અટલ છે, એમાં જરા પણ ફેરફાર થાય નહીં। કર્મના સિદ્ધાંત મુજબ જો હાલીએ ને તો જન્મ જન્મના ફેરામાંથી મુક્ત થઈએ, હા। અને ખુદ માં ખુદ આ ધરતી પર આવ્યા છે, કરી લ્યો, કોના હાથમાં છે? સ્વના હાથમાં છે, કરશો તોય દિવસ વ્યા જાય, નહીં કરો તો પણ દિવસ તો વ્યો જ જવાનો, વર્ષ વ્યો જવાના, જિંદગી પૂરી થઈ જવાની છે, કંઈક કરી લ્યો, કોના માટે? સ્વના માટે। સરસ, જય માં શ્રી।